हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय श्री मैडम। विद्यार्थी मित्रों, आज आप प्रकरण 11 बर्ड और दबाण की अंदर आगनी माहिती मेळवी। एक पहला थोड़ा रिविजन कर लिए कि जे बर्ड और दबाण विषय की माहिती आपने मेळवी थी, जेमा सौथी पहला आपने जोई थी कि बर्ड एटले शू। बर्ड एटले शू एटले के कोई पण पदार्थनी झड़प में फेरफार करी, एटले के एनी गति की दिशा में वधारो करीए, गति की दिशा बदली शकीए, एनी झड़प में वधारो करीए, एनी झड़प में घटाडो। અથવા તો જ્યારે બે ત્રણ ઉદાહરણ જોયા હતા કે આપણે ઘોડા વડે બાંધેલી ગાયને ખેંચવી, બે બેનપણીઓ છે કે ઉદળી ફરતી હોય ત્યારે બંને એકબીજાને પોતાની તરફ ખેંચી રાખે છે, એ ખેંચી રાખે છે એટલે કે બળ ક્યારે લાગ્યું કહેવાય કે કોઈ પણ પદાર્થને આપણે ધક્કો મારી અથવા તો ખેંચી ત્યારે બળ કયું કહેવાય, બળ લગાડ્યું કહેવાય, જેને પરિણામે પદાર્થ છે એ ગતિમાં। દાખલા તરીકે દરવાજો છે, તમારે ખોલવો છે તો એકદમ ધક્કો મારશો, બંધ કરવો છે તો ખેંચશો। એટલે ખોલવા અને બંધ કરવાની ક્રિયા દરમિયાન આપણે જોઈએ છીએ કે બાળું છે એ ગતિમાં આવે છે। તમે સાયકલ ઉપર બેઠા છો, સાયકલ તમારે ચલાવી છે તો તમે પેડલને નીચેની તરફ ધક્કો મારો છો, જેવો આપ આગળના પેડલને નીચેની તરફ ધક્કો મારો છો ત્યારે બીજી સાઈડનું પાછળનું પેડલ છે એ ઉપર આવે છે, એટલે ખેંચાવો બરાબર। ઓલાને ધક્કો મારીએ છીએ ત્યારે એની ઉપર ખેંચાય છે, તમે હિંચકા હિંચકો છો ત્યારે તમે જમીન ઉપર પગ વડે ઠેસ મારો છો, ઠેસ મારીને પાછળની દિશામાં જાઓ છો, ત્યારે એ સમય આપણે ધક્કો મળે છે, શું કરીએ છીએ ધક્કો। અથવા તો કોઈ નાનું બાળક છે એને હિંચકાવવું છે તો દોરીથી એનો હિંચકો બાંધેલો હોય તો દોરીથી આપણે એને ખેંચીએ છીએ બરાબર। તો આ ખેંચવાની અને ધક્કો મારવાની જે ક્રિયા છે એ બળ દ્વારા લગાડી શકાય છે, એટલે કે બળ દ્વારા પણ એ બળ ગતિમાં આવે છે, સોરી પદાર્થ ગતિમાં આવે છે તો એની ઉપર બળ કેટલું લાગે છે એની ખબર છે। તમારે સાયકલ ધીમે ધીમે ચલાવવી છે તો તમે બળ ધીમે ધીમે લગાડશો, ઝડપથી લગાડવી છે, ઝડપથી ચલાવવી છે તો ઝડપથી ચલાવશો। આવું ઝડપથી લગાડવાનું કાંઈ કારણ હોઈ શકે બરાબર, ઘણા બધા કારણો હોઈ શકે। તમે સ્કૂલે જવા નીકળો છો, ઘડિયાળમાં ચાલીને જુઓ છો, સ્કૂલનો સમય તો થઈ ગયો, આપણે મોડા પડી ગયો અને તરત તમે સ્પીડ વધારી દો છો। બીજું એક કારણ એ પણ હોઈ શકે કે તમે રસ્તામાં ચાલતા ચાલતા જાઓ છો, રસ્તો અજાણ્યો છે તમારા માટે અને કૂતરા પાછળ પડી ગયા તો પણ પગાવું ભાગવું પડે બરાબર, પેડલ વધારે મારવું પડે, બળ વધારે લગાડવું પડે, એટલે શું થાય, બળ વધારે લગાડો એટલે સાયકલની ઝડપમાં વધારો થાય અને પછી તમને એમ થાય કે હા કૂતરા ભાગી ગયા તો બળની માત્રા આપણે ઘટાડી દઈએ છીએ, પરિણામે સાયકલની ઝડપમાં ઘટાડો થાય। તો આગળ આપણે આગળનો મુદ્દો છે કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે, પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે। ગતિની અવસ્થા એટલે શું, સ્થિર અવસ્થા, ગતિમાન અવસ્થા, બે જ અવસ્થા હોઈ શકે, સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા। સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવવું અને ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવવું, આ બે જ કારણ હોઈ શકે, બે જ અવસ્થા છે બરાબર। હવે તમે સાયકલને ઊભા છો અને તમે પેડલમાં આવો છો, સાયકલને ઊભા છો અને પેડલમાં આવો છો તો શું થશે, તમારી જ્યારે ઊભા છો ત્યારે તમે સ્થિર અવસ્થામાં છો અને જ્યારે તમે પેડલ મારો છો ત્યારે તમારી સાયકલ સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થામાં આવે છે, એટલે બળ શું કરે છે, પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે। ઘણા બધા ઉદાહરણો છે, બેટ્સમેન છે ક્રિકેટ રમતો હોય, સામેથી બોલ દડો ફેંકે એટલે બેટ્સમેન બેટ વડે દડાને ફટકારે, આ ફટકારવું એટલે ધક્કો મારવાની ક્રિયા થઈ બરાબર, એ ફટકારવું એટલે ધક્કો મારવાની ક્રિયાથી જોરથી બેટ વડે ફટકો મારશે તો કાં તો ફોર જશે અથવા તો સિક્સ જશે અથવા તો ધીમે રેન્જ પેડ કરશે બરાબર, ધીમે રેન્જ બેટને ખાલી અડાડી દેશે તો દડો ત્યાં તે પડી જશે। કેવી રીતે થયું કે જોરથી ફટકો માર્યો તો બળની માત્રા વધી, ધીમેથી પેડ કર્યો એટલે કે ધીમેથી ખાલી બેટને અડાડ્યો એટલે દડો ત્યાં તે પડ્યો, તો બેટને અડાડવા માટે બળની માત્રાની જરૂર નહીં પડે, એટલે બળની માત્રામાં વધઘટ કરી શકાય તો પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય બરાબર। તમારે ધીમે ધીમે સાયકલ ચલાવી છે તો બળ ઓછું લગાડશો, પણ ઝડપથી કૂતરું પાછળ પડ્યું તો વધારે બળની માત્રા આપવી પડે, તમારી સાયકલની ઝડપ વધે બરાબર। એટલે પદાર્થ ઉપર બળ લગાડતા પદાર્થની અવસ્થામાં ફેરફાર બરાબર, બે અવસ્થા કઈ, પહેલી સ્થિર અવસ્થા, બીજી ગતિમાન અવસ્થા। ગતિમાન અવસ્થામાં તો બીજું કંઈ નહીં થઈ શકે, પણ સ્થિર અવસ્થામાં તો બીજું કંઈ નહીં શકે, એમાં સ્થિર અવસ્થામાંથી તમે ગતિમાન આવશો, ગતિમાન
જો તમે ગતિવાન અવસ્થામાં છો, તમે સાયકલ ચલાવો છો અને અચાનક તમારે સ્પીડ વધારવી છે, તો તમે જે દિશામાં સાયકલ ચલાવો છો એ જ દિશામાં તમે બળ લગાડશો, એ જ દિશામાં શું કરશો, તમે બળ લગાડશો. તો પહેલા સાયકલની ઝડપ ઓછી, ત્યારબાદ તમે બળ લગાડ્યું, વધારે બળ લગાડ્યું, પરિણામે સાયકલની ઝડપમાં શું થાય, વધારો. આ સારે કારણે બન્યું કે તમે જે દિશામાં જઈ રહ્યા છો એ જ દિશામાં તમે બળ લગાડો છો. શું થાય છે, એ દિશામાં તમે બળ લગાડો છો, પરિણામે ગતિમાં વધારો. શું થયું, ગતિમાં વધારો. એનાથી વિરુદ્ધ છે, કારણ કે ઘણી વખત એવું પણ બન્યું હશે કે તમારો ભાઈ તો છે સાયકલ લઈને સાયકલ ચલાવવા જાય, તમે પાછળથી પકડી રાખો છો, ત્યારે શું થાય છે, તમારો ભાઈબંધ સાયકલ ચલાવવા માટે આગળની દિશામાં બળ લગાડે છે, પરંતુ તમે પાછળથી પકડી રાખો છો, ખેંચી રાખો છો, ત્યારે ગતિની સાયકલની ગતિની દિશા આગળની તરફ છે, તમે પાછળની તરફ બળ લગાડો છો, પરિણામે શું થાય, સાયકલ ચાલી શકશે નહીં. અથવા તો જ્યારે તમે સાયકલ ચલાવતા હો અને અચાનક બ્રેક મારો છો, તો એ બ્રેક લાગે છે એ સાયકલની ગતિની વિરુદ્ધની દિશામાં બળ લગાડીએ છીએ આપણે, સમજો. જેથી કરીને શું થાય, જ્યારે વિરુદ્ધની દિશામાં બળ લગાડીએ, ગતિની દિશામાં બળ લગાડીએ તો ઝડપમાં વધારો થાય, અને ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં બળ લગાડીએ, બ્રેક મારવું એટલે કે સાયકલની ગતિ ધીમી કરવી, સાયકલની ગતિ ધીમી કરવી એટલે એની વિરુદ્ધની દિશામાં બળ લાગ્યું છે એમ કહેવાય. શું થાય, એની વિરુદ્ધની દિશામાં બળ લાગ્યું છે એવું કહી શકાય. એટલે જ્યારે પણ કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડીએ ત્યારે કાં તો એની ઝડપમાં ફેરફાર થાય એટલે કે વધારો થાય, અથવા તો ઘટાડો થાય, અથવા તો એની સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવી શકે છે. બરાબર, બંને દરેક જગ્યાએ તમે જોઈ શકો છો, ઘણા બધા ઉદાહરણો છે. ફૂટબોલની મેચની અંદર ફૂટબોલ ખેલાડી છે, એ બોલને કિક મારી અને ગોલ કરવા ગોલકીપર તરફ મોકલી, ત્યારે બે પરિસ્થિતિ ઉત્પન્ન થાય. જો ગોલકીપર ગળાને પકડી લે તો દડો છે ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવે, ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવે. પણ જો દડાને પકડી ન શકે તો ગોલ થઈ જશે, તો ગોલ છે એ દડો છે ગોલ પોસ્ટની અંદર જતો રહેશે. પણ એ ગોલકીપર જો એના એ જ દડાને સામેની તરફ કિક મારશે તો દડાની ગતિની અવસ્થા પહેલાં ધીરે ધીરે ઘટીને શૂન્ય થઈ જશે, અને ત્યારબાદ ગોલકીપરે ફટકારેલી દિશાની અંદર દડો ગતિમાન વેગથી ગતિ કરશે, ઝડપથી ગતિ કરશે. બરાબર, ઘણા બધા ઉદાહરણો છે. સામાન્ય ઉદાહરણ લઈએ આપણે તો ઘરનો દરવાજો, ઘરનો દરવાજાને આપણે જોરથી ખેંચીએ તો ગતિમાં વધારો થઈ જશે, અથવા તો પવનને કારણે જોરથી બંધ થઈ જશે તો ગતિમાં વધારો થાય. પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે એ દરવાજો અથડાવવાનો છે, આપણે જે તરફ પકડી લઈએ છીએ તો પકડવા માટે પણ શું કરીએ છીએ, બળત લગાડીએ છીએ. બરાબર, ક્રિકેટ મેચની અંદર કેચ થાય છે ત્યારે શું થાય છે, ખેલાડી બેટથી ફટકારે દડાને, પણ દડો ઉપર ઉછળી ગયો અને સામેનો ખેલાડી કેચ કરવા જાય છે, ત્યારે કેચ કરે છે ત્યારે ગતિમાન દડાની અવસ્થા એ ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવી જાય છે. બરાબર, તો અહીંયા કોઈ પણ પદાર્થ પર બળ લગાડતા બળની અવસ્થામાં પદાર્થની અવસ્થામાં બે રીતે ફેરફાર થાય, એક સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવી શકે, ગતિમાન અવસ્થામાં હોય તો એની ઝડપમાં જો ગતિની દિશામાં જ બળ લગાડવામાં આવે તો ઝડપમાં વધારો થાય, અને ગતિની વિરુદ્ધની દિશામાં બળ લગાડવામાં આવે તો ગતિમાં ઘટાડો થાય છે. ત્યારબાદ એના આકારમાં પણ ફેરફાર થઈ શકે છે, ત્યારબાદ શું થાય, એના આકારમાં પણ ફેરફાર થઈ શકે છે. ફુગ્ગો છે, ફુગ્ગો હવાથી ફૂલાવેલો છે, બરાબર, આપણે હાથથી દબાવીએ છીએ તો શું થાય છે, આકારમાં ફેરફાર થઈ ગયો. શું થાય, આકારમાં ફેરફાર થઈ ગયો. ફરી પાછા હાથ મૂકી દીધું તો ફરી પાછો ફુગ્ગો પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. એ જ રીતે રબર બેન્ડ સામાન્ય અવસ્થામાં હોય છે ત્યારે નોર્મલ હોય છે, પણ જેવું આપણે રબરને ખેંચીએ છીએ એટલે તરત એના આકારમાં શું થઈ જાય છે, ફેરફાર થાય છે. એટલે આકારમાં ફેરફાર થાય છે એટલે કે બળ લગાડવાથી પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે. બરાબર, ઘણી એવું નથી કે આકારમાં ફેરફાર થાય, દાખલા તરીકે ડસ્ટર છે તો આના ઉપર હું બળ લગાડું તો આના આકારમાં કોઈ ફેરફાર થશે નહીં, થશે ફેરફાર નહીં થાય. પરંતુ આ ચોક છે તો ચોકની ઉપર હું બળ લગાડીશ તો વધીને શું થાય, ભૂકો થઈ જાય અથવા તો બે ટુકડા થાય, તો ટુકડો થાય કે ભૂકો થાય એ પણ શું થયું,
એના આકારમાં ફેરફાર થઈ શકે બરોબર એટલે બળ અડતા પદાર્થની અવસ્થામાં ઝડપમાં ફેરફાર થાય અને આકારમાં ફેરફાર થાય પણ આ પદાર્થ પર લાગુ પાડેલ બળની માત્રા ઉપર આધાર રાખે છે પદાર્થ ઉપર લાગુ પાડેલ બળની માત્રા ઉપર આધાર રાખે છે હું ચોક છે આ ચોકને સહેજામાં બળ લગાડું તો તૂટશે નહીં પણ વધારે પડતું બળ લગાડી દઉં તો તૂટી જશે આ ડસ્ટર છે ડસ્ટર ઉપર માત્ર થોડું બળ લગાડું છું તો કાંઈ નહીં પણ થોડીને આની ઉપર બળ લગાડું તો તૂટી જશે ભૂખો થઈ જશે બરાબર રબર બેન્ડ છે રબર બેન્ડની અંદર જેટલું આપણે બળ લગાડશું એટલું રબર બેન્ડ ખેંચાશે વધારે બળ લગાડશું તો વધારે ખેંચાશે એક છેડેથી મૂકી દીધું તો પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય પણ ધ્યાન રાખવું પડે બીજા હાથમાં વાગ્યો પણ નહીં સ્થિતિસ્થાપક છે જેટલું તમે જોરથી ખેંચીને છોડશો એટલું તમને વધારે લાગશે પણ ધીમે ધીમે આમ સહેજ ખેંચશો અને મૂકી દેશો તો કાંઈ નહીં થાય બરાબર એટલે કેટલી માત્રામાં બળ લગાડો છો એની પર પદાર્થની ગતિની અવસ્થામાં તેની અવસ્થામાં બદલાવ આવે છે ઘણી વખત પદાર્થની ગતિની અવસ્થામાં બદલાતી પણ દરેક વખતે બદલાય એવું જરૂર નથી ઘણી વખત નથી પણ બદલાય કોઈ વજનદાર બોક્સ છે વજનદાર બોક્સને તમે એમ કીધું હોય કે આ બોક્સને સામે છેડેથી આ જગ્યાએ ત્યાં જગ્યાએ મૂકવું છે ટપકોમાં અથવા તો કોઈ ટ્રક બંધ પડી છે તમને કીધું કે તમારે એક લાઈન ટપકો મારીને આ ટ્રક ચાલુ કરી દેવાની છે થશે નહીં થાય કારણ કે ગમે એટલું બળ લગાડવા છતાં આપણે લાગેલું લાગુ પડેલ બળ એ ટ્રકના વજન કે બોક્સના વજન જેટલું હોતું નથી ત્યાં આપણી લગાડેલી બળની માત્રા સામેના પદાર્થની વજનની સરખામણીમાં નહીં હોય છે અથવા તો કાંઈ નથી બરાબર આ દિવાલ છે કે બ્લેક બોર્ડ છે મારો ધક્કો મારો છે તો મારી શકીશ કારણ કે સ્થિર છે મારા બળ લગાડેલા બળની સરખામણીમાં એનું સ્થાન એનું સ્થાન એની સ્થિરતા એની જડતા વધારે છે એની જડતા શું છે વધારે ઘણા આપણામાં પણ એવા હોય ઘરમાં હોય મિત્રોમાં હોય એવા હોય બેનપણીઓમાં એવી બેનપણીઓ હોય એને ગમે એટલું કયો કાંઈ ફેરફાર પડે નહીં એ પોતાની વસ્તી પછી એમ કે આખા કોઈનું માનતી નથી માનતું નથી જળ જેવું છે બરાબર એ જળતા બરાબર એટલે દીવાની જળતા છે મારા લગાડેલા બળની સરખામણીમાં ઘણી બધી વધારે છે એટલે દરેક વખતે બળ લગાડતા પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય એવું જરૂરી નથી સામે તમે કેની કયા પદાર્થ ઉપર બળ લગાડો છો એ પદાર્થના વજન ઉપર આધારિત છે તેના ઉપર વજન ટ્રકનું વજન આપણી સરખામણીમાં ઘણું બધું વધારે દિવાલનું વજન આપણી સરખામણીમાં ઘણું બધું વધારે પણ સાયકલને ધક્કો મારવા લીધો હોય તો ખાલી એમ એક હાથેથી ધક્કો મારી ઘણા તો આમ હાથે આમ રાખીને ધક્કો મારે થાય ફુગ્ગાને દબાવવો છે ખાલી આમ તમે આગળથી દબાવી શકો તો એ ફૂટી જાય થાય છે બરાબર આવી રીતે બળ લગાડતા પદાર્થની અવસ્થામાં ફેરફાર પણ થઈ શકે અને ક્યારેક ક્યારેક ફેરફાર ન બરાબર એનું મુખ્ય કારણ છે તમે કેટલી માત્રામાં બળ લગાડો છો એ બળની માત્રા ઉપર છે અને તમારે લગાડેલા બળ કરતાં સામેના પદાર્થની જડતા કેટલી છે અથવા તો એનું વજન કેટલું છે એની પર આધાર રાખે છે બીજો મુદ્દો છે કે પદાર્થ બળ લગાડતા પદાર્થના આકારમાં ફેરફાર થઈ શકે કે ન થઈ શકે હમણાં આપણે જોયું કે રબર બેન્ડને ખેંચીએ તો આકારમાં શું થાય ફેરફાર થાય બરાબર છે ફુગ્ગાને દબાવી તો આકારમાં ફેરફાર હવે ઘણા બધા મુદ્દાઓ છે કે લોટની કણક લોટ બાંધેલો હોય અને એની પર તમે મુઠ્ઠીથી આમ બળ લગાડો તો તમારા આંગળા મુઠ્ઠીની છાપ તે પડી જશે થાય ને એટલે શું થયું આકારમાં ફેરફાર તમે સાયકલ ઉપર બેસો છો ત્યારે સાયકલની સીટ ઉપર તમે બેસો છો એટલે સ્પ્રિંગ દબાય તો શું થયું સ્પ્રિંગના આકારમાં ફેરફાર શું થયું સ્પ્રિંગના આકારમાં ફેરફાર તો ઘણા બધા ઉદાહરણો લઈ શકાય બે ઈંટો લીધી ઈંટો ઉપર સ્ટીલની ફૂટપટ્ટી કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી મૂકીને એની ઉપર વજન મૂકી દેવામાં આવે તો શું થાય ફૂટપટ્ટીના આકારમાં શું થાય ફેરફાર થાય બરાબર આવા અસંખ્ય ઉદાહરણો છે કે જેની મદદથી આપણે જાણી શકીએ કે પદાર્થના ઉપર બળ લગાડતા એના આકારમાં ફેરફાર થઈ શકે છે દિવાલ ઉપરની ખીલી દિવાલ ઉપર ખીલી મારવી છે તો થોડી વડે તમે જોતા હશો કે ખીલી મારવાળો થોડી વડે ફટકા મારતા હશો તો ઘણી વખત એવું પણ થાય કે ખીલી અંદર ન પહોંચે પણ ખીલી વળી ગઈ ખીલી અંદર જાય નહીં પણ શું થાય વળી જાય તો આ વખતે શું થાય
પહેલા ખીલી સ્થિર સ્ટ્રેટ હતી સીધી પણ જેવું એની પર બળ લગાડ્યું એટલે ખીલીમાંથી વળી તો શું થયું આકારમાં ફેરફાર થઈ ગયો તો પણ શું થાય આકારમાં ફેરફાર થઈ શકે છે એ આકારમાં ફેરફાર થવાનું કારણ મુખ્યત્વે બળ લગાડવાથી એના આકારમાં ફેરફાર થાય અને આકારમાં ફેરફાર એટલે એ પદાર્થ ઉપર લાગુ પાડેલું બળની બળની માત્રા ઘણા છે ને ખીલી મારતા તો ધીરે ધીરે થોડી મારે તો ખીલી અંદર ન જાય પણ ધીરે ધીરે વળતી જાય શું થાય ધીરે ધીરે વળતી ઘણા છે ખીલી પકડી જોરથી મારે જોરથી માર તો બે વસ્તુ બને કાં તો ખીલી ત્યાંથી છટકી ઉડી જાય બરોબર અથવા તો સીધી ખીલી થોડી આવે હાથ ઉપર તો હાથના આકારમાં ફેરફાર થઈ જાય આવું ઘણી વખત બન્યું હશે તો તમે જોયું હશે કાં તો તમારી સાથે અનુભવ પણ થયો હશે કોઈ વસ્તુ એકદમ મારવા જતા હોય તો એ વસ્તુ થોડી છે છટકી સીધી તમારા હાથ ઉપર આવી છે અથવા જે વસ્તુ તમારામાં પકડી છે સીધી તમારા હાથ ઉપર આવી છે તો એ વખતે આપણા આકાર તો હાથનો બદલાય સાથે સાથે મગજનો એ આકાર બદલાય છે અને આંખનો એ આકાર બદલાય બરોબર એટલે પદાર્થ ઉપર બળ લગાડતા પદાર્થના આકારમાં પણ ફેરફાર થઈ શકે છે એટલે કે કયા કયા ફેરફાર થઈ શકે આ બધું જોઈએ આપણે કે પદાર્થ ઉપર બળ લગાડતા એ તો એની અવસ્થામાં ફેરફાર થાય ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થા ગતિમાન અવસ્થામાં છે અને એની ઉપર ગતિની દિશામાં જ બળ લગાડવામાં આવે તો ઝડપમાં ફેરફાર થાય શેમાં ઝડપમાં ફેરફાર એ ઉપરાંત ગતિની દિશાની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો પણ ફેરફાર થાય તમે સાયકલ લઈને જાઓ છો રસ્તામાં ખૂબ જ સ્પીડમાં શાંતિથી એમ જાઓ છો સ્પીડમાં જાઓ છો અચાનક બમ્પ આવી જાય તો શું કરીએ તમે બ્રેક મારીએ છીએ તો બ્રેક મારીએ છીએ એટલે આપણે સાયકલની ઝડપ ઘટે છે પણ જેવો બમ્પ કુદાવી દીધો એવું તો ન થાય ને કે જે સ્પીડમાં તમે જઈ રહ્યા છો બમ્પ આવે તો એની સ્પીડમાં તમે સાયકલ ચલાવી રાખો તો સારું લાગે આમ હવામાં ઉડવાનો થોડો બમ્પ મળે પછી સીધા નીચે બરાબર એટલે ગતિની દિશામાં તમે જઈ જે દિશામાં જઈ રહ્યા છો ને એ દિશામાં તમે બળ લગાડો તો મજા ઘણી વખત આવો અનુભવ કર્યો છે કે તમે સાયકલ લઈને જતા હો જે દિશામાં તમે સાયકલ લઈને જાઓ છો એ દિશામાં જ પવન હોય તો તમારે પેડલ મારવાની ઓછી જરૂરત પડે કેમ કારણ કે જે દિશામાં તમે સાયકલ લઈને જાઓ છો એ દિશામાં પવન છે એટલે પવન છે એ તમને ધક્કો મારશે પવન શું કરે તમને ધક્કો મારે એટલે તમારે પેડલ મારવાની જરૂર ઓછી પડે અથવા તો ઢાળ છે અને ઢાળ ઉપરથી તમે સાયકલ નીચે લાવો છો તો તમારે બળ લગાડવાની જરૂર નહીં પડે કારણ કે તમે નીચે તરફ જઈ રહ્યા છો પણ પરિસ્થિતિ ઉલટી વિચારી કે તમે સાયકલ લઈને જાઓ છો સામેની તરફથી એટલો બધો જોરદાર પવન છે હા હા શાંતિ જશો બરોબર અથવા તો તમારે કોઈ ઢાળ ચડાવવાનો છે તો ઢાળ છે એ ગુરુત્વાકર્ષણને કારણે તમારે સાયકલ નીચે તરફ ખેંચશે અને તમારે ઉપર તરફ લઈ જતી છે તો તમારે વધારે બળ લગાડવું પડશે કારણ કે ગુરુત્વાકર્ષણ તમને નીચેની તરફ ખેંચે છે તમારે ઉપરની તરફ જવું છે એ જ રીતે સામેની દિશામાંથી પવન આવે છે તમારે પવનની સામે જવું છે એટલે તમારે ગતિની દિશા જે દિશામાં છે એના કરતાં વિરુદ્ધ દિશામાં પવન છે એટલે તમારી ગતિની દિશા ઘટાડવાનો પ્રયત્ન કરો પણ તમે બળ લગાડી લગાડીને એની સામે જાઓ છો પછી એમ શું થાય થાકી જાઓ એટલે ઝડપમાં પણ ફેરફાર થઈ શકે અવસ્થામાં એટલે કે આકારમાં પણ ફેરફાર થઈ શકે અવસ્થામાં ફેરફાર થઈ શકે એ શેના પર આધાર રાખે કે પદાર્થ પર લાગુ પાડેલ બળની માત્રા ઉપર અને ઘણી વખત અવસ્થામાં ફેરફાર થઈ પણ ન શકે એટલે કે પદાર્થની સ્થિર સ્થિતિમાંથી એને ગતિમાન અવસ્થામાં લાવી શકાય ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં લાવી શકાય એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડતા કયા કયા ફેરફારો થઈ શકે એ અહીંયા ચાર યાદ મૂકી છે કે પદાર્થની સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં લાવી શકાય ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં લાવી શકાય એ ઉપરાંત તેને ઝડપમાં ફેરફાર કરી શકાય એટલે કે ઝડપને વધારી શકાય અને ઘટાડી પણ શકાય અને ગતિમાન પદાર્થની દિશામાં પણ ફેરફાર કરી શકાય તમે સાયકલ લઈને જાઓ છો વચમાં ગાય કૂતરું હોય બ્રેક મારશો અથવા તો દિશાને બદલી નાખશો દિશા શું કરશો બ્રેક બદલી નાખશો તો એ દિશા બદલવા માટે પણ તમારે હેન્ડલ ફેરવવું પડશે અને હેન્ડલ ફેરવવા માટે બળ લગાડવું પડશે બરાબર માનો કે રસ્તે ચાલતા જાઓ છો ને એકદમ સ્પીડમાં છો અજાણ્યો રસ્તો છે તમારી પાસે અચાનક તમને ખબર પડે કે સામે દીવાલ છે તો સાયકલને તમે બ્રેક મારશો ધીમી કરશો અને પછી હેન્ડલ ફેરવશો તો તમારી ગતિની દિશા બદલાવે એવું તો નથી ને કે ચાલો ભાઈ દીવાલ છે કાંઈ આપણે બ્રેક બ્રેક મારવી નથી કાંઈ
થાય તો દિવાલનો આકારનો બદલાઈ જાય આપણો આકાર બદલાય એટલે ઝડપના ફેરફાર કરી શકાય ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય અને એના આકારમાં પણ ફેરફાર કરી શકાય છે એટલે કે બળ લગાડતા પદાર્થમાં આટલા આટલા ફેરફારો થઈ શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ ચેપ્ટર આ ટોપિક તમને ખૂબ સારી રીતે સમજાવવાનો છે આગળના ટોપિકની અંદર આપણે સંપર્ક બળો વિશેની માહિતી મેળવશું બળ તો ખરું પણ સંપર્ક એક પ્રશ્ન મેં તમને લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો કે કારને ધક્કો મારવો છે તો ધક્કો મારવા માટે કરવું શું પડશે બરાબર કારને ધક્કો મારવા માટે કરવું શું પડશે તમે એમ કહેશો બળ લગાડવું પડશે બળ તો લગાડવું પડે બળ લગાડતા પહેલાં શું કરવું પડે બળ લગાડતા પહેલાં શું કરવું પડે એ વિચારજો બરાબર નેક્સ્ટ લેક્ચરની અંદર શક્ય હશે